नमस्कार, हूँ छो पायल भट्ट। आप जो रहा छो DNTV न्यूज। तो समाचार की शुरुआत करिए सर्वप्रथम हेडलाइंस से। पूर्व रेंज आईजी डीजी बंजारा ना सासरी पक्ष ना बे परिवारों वच्चे आंतरिक विवाद, बे व्यक्ति पर तलवार थी हमलो। शहर तंदलजा विस्तार में आवेल आसोपालो फड़िया में गंदा पानी की समस्या थी स्थानिक रहीशो त्रस्त। रहीशो द्वारा कॉर्पोरेशन विरुद्ध हल्ला बोल। न्यू वीआईपी रोड पर रिक्शा में लूट नो बनाव बनता पुलिस एक्शन में। हवे जो समाचार विगतवार। पूर्व रेंज आईजी डीजी बंजारा ना सासरी पक्ष ना बे परिवारों वच्चे ट्रेक्टर ना हप्ता बाबत ने लईने आंतरिक विवाद चरमसीमाए पहोंच्यो हतो। एक बीजा पर हुमलो अने बे व्यक्ति पर तलवार थी हुमलो करवामां आवता सारवार हेठळ SSJ हॉस्पिटल में लवाया था। SSJ हॉस्पिटल में पण परिवारों वच्चे मारामारी ना दृश्य सर्जाया हता। त्यारे रावपुरा पुलिसे तुरंत स्थल पर पहोंची हॉस्पिटल में थी 3-4 व्यक्ति की अटकायत करी हती। એ મારા ઘરવાળા ને દિલીપના પર લોનના માથાકુરતા લોનના લીધે ઝઘડો થયો। મારા ઘરવાળા દિલીપભાઈએ ને મારા ઘરવાળાને ફોન કરીને બોલાવ્યો અને હું દવાખાને હતી। આવીને ઘરે બેઠી એટલા માં છોકરાએ કીધું કે દિલીપભાઈ છે ને પપ્પાના ફોનમાં ગારો બોલતા હતા, ધમકી આવતા કે તું અહીંયા કે તમારા ઘરવાળો ગયા તો આગળ પાછળ મેં ગઈ તો આગળ જોઈને મારા ઘરવાળાને બધા મારતા હતા તો મેં એમાં ભાઈ છોડા ગયા, મને ધક્કો મારીને પાડી દીધી અને મારા આખું આ ઓઢનું બોઢનું બધું ફાડી દીધું અને મારા ભાઈને તલવારને પાછળ દિલીપ અને દિલીપની છોકરી એની વહુ એના ભાઈની છોકરાને બહુ બધા પકડી રાખ્યું અને પાછા તેનો છોકરો કહીથી આવીને તલવાર મારી મારા ભાઈને અને મર્ડરના આગળ બી મને મારવાની કોશિશ કરી હતી। મારા છોકરા અમે દરવાજા બંધ કરીને અંદર બેસી ગયા હતા। આ જૂનો ઝઘડો છે અને દિલીપભાઈ પહેલેથી અને છોકરા બધા મર્ડરનો કેસ છે। આગળથી પહેલેથી લોકો મારું મારું જ કરે કે તને પતાવું પતાવું જ કે પહેલેથી। આ ઝઘડો સંતોષી ઉડામાં, સંતોષી ઉડા ખીસકોલી સર્કલ। મારા ભાઈને પૂગી અને મારા કપડાં ફાડી નાખ્યા જો બધા। મારા નાગ એ છે અમને ન્યાય મળવો જોઈએ। આ લોકો ઘડી ઘડી અમને મારવા માટે આવે છે અને અમે અમારા ઘરમાં અમે એકલા છીએ, બીજું કોઈ નહીં અમારે। આ ત્રીજી વારની બબલ થઈ અમારે, અમારા ડીજી વાંજર અમારા ફુવા થાય છે, એમને બી રિશ્તેદાર થાય, અમને ન્યાય મળવો જોઈએ। લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી। લંડનમાં સ્ટુડન્ટ વિઝા। વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ આ સૌપાલો ફળિયામાં છેલ્લા ઘણા સમયથી ગંદા પાણીની સમસ્યાથી ત્યાંના રહીશો ત્રસ્ત છે, જેને લઈને ત્યાંના રહીશો દ્વારા કોર્પોરેશન વિરુદ્ધ હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસ સમિતિના અસવાક મલિકની આગેવાની હેઠળ કોર્પોરેશન વિરુદ્ધ હાયરે હાયના નારા સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો, જેમાં ઘણા ટાઈમથી ગંદા પાણીની સમસ્યાને લઈને સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે, પરંતુ કોર્પોરેશન અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી। ત્યારે તાંદલજા વિસ્તારમાં આસોપાલો ફળિયામાં ગંદા પાણીથી બાળકો પણ બીમાર પડી રહ્યા છે, જેથી આસોપાલો ફળિયાના સ્થાનિકો દ્વારા કોર્પોરેશન વિરુદ્ધ રોષ ઠાલવવામાં આવ્યો હતો અને વહેલામાં વહેલી તકે ગંદા પાણીનો નિકાલ નહીં આવે તો કોર્પોરેશનના અધિકારીઓને આ પાણી પીવડાવીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી। ખરેખર આ ગંદુ પાણી પીવા લાયક તો નથી, પરંતુ વાપરવા લાયક પણ નથી, જેને લઈને પીવાનું પાણી બહારથી મંગાવવું પડે છે। આ ગંદા પાણીથી રોગચાળો પણ ફાટી નીકળે છે। ત્યારે વારંવારની રજૂઆત કરવા છતાં પણ આ ગંદા પાણીનો નિકાલ આવતો નથી અને જેને લઈને ત્યાંના રહીશોએ મીડિયા સમક્ષ કોર્પોરેશન વિરુદ્ધ હલ્લાબોલ કર્યો હતો। વિસ્તાર આસોપાલો ફળિયું વણકરવાસ, આ વિસ્તારમાં છેલ્લા 3 મહિના ઉપરાંતના સમયથી ગંદા પાણીની સમસ્યા વારંવાર ઉદ્ભવે છે। છેલ્લા 1 મહિનાથી તો પરિસ્થિતિ એવી છે કે સતત ગંદુ પાણી આવે છે, પરંતુ એ પાણીનું કોઈ સમાધાન થતું નથી, એટલે એ અંગે કમ્પ્લેનો પણ કરે છે,
કમ્પ્લેનો કરવા છતાં પણ કોઈ પણ જાતની કામગીરી, ઠોસ કામગીરી થતી નથી અને આ સમસ્યા ઠેરની ઠેર જ રહે છે। લોકો વારંવાર રજૂઆત કરે છે, લોકો થાકી ગયા છે। વેરા લેવાના હોય ત્યારે થાળીઓ વગાડીને કોર્પોરેશનના અધિકારીઓ આવી જાય છે, પણ જ્યારે આ સેવા આપવાની હોય, સુવિધા આપવાની હોય, ચોખ્ખું પાણી આપવાનું હોય, ગટરની સમસ્યા સોલ્વ કરવાની હોય, તો એમાં એ લોકો પૂરતો જે ધ્યાન આપવો જોઈએ એ ધ્યાન આપતા નથી। જેટલી જેટલી તકેદારી નાણાં ઉઘરાવવામાં, વેરો ઉઘરાવવામાં કરે છે, એટલી તકેદારી કામગીરી કરવામાં કરવી જોઈએ। હાલ પરિસ્થિતિ એવી છે કે આખા મહોલ્લાની અંદર લોકો બીમાર પડી રહ્યા છે અને એ અંગે રજૂઆતો કરી છે, પણ કોઈ કામગીરી કરવામાં આવતી નથી। છેલ્લા 10 દિવસથી આ લોકો બિલકુલ, પીવાનું પાણી તો બહારથી ખરીદવાનું, એટલે વેરા બી ભરવાના અને પીવાનું પાણી એ બહારથી ખરીદવાનું। આ તો હાલ તો એવું પાણી આવે છે કે વાપરવાને પણ લાયક નથી। બિલકુલ તંત્ર સામે અમારી એક જ માંગણી છે કે વહેલામાં વહેલી તકે આ પાણીની સમસ્યાનું સમાધાન લાવવામાં આવે, ગટરની સમસ્યાનું સમાધાન લાવવામાં આવે। નહીં આવે તો આવનારા દિવસોની અંદર કોર્પોરેશનના અધિકારીઓને પાણી પીવડાવવા જઈશું અમે। તાંડલજા ગામ વર્કરવાસ આસોપાલવ ફળિયું। અમારે પાણીનો સમસ્યા છે, પાણી ગંદો આવે છે, એક મહિનાથી આવું ગટર લાઈન જેવું પાણી આવે છે, બરાબર છે। હવે આ પાણીથી બાળકો બીમાર થાય છે, મોટાઓ બીમાર થાય છે, બધા બીમાર થાય છે। હવે આ પાણી અમે કેવી રીતે પીએ? અમે એક મહિનાથી આ પાણીનો અમારે સમસ્યા છે। અમે નહાવા જઈએ તો બી ગંધાય, આ પાણી પીવાના લાયક તો નથી પણ વાપરવાના લાયક પણ નથી, અને અમે કેવી રીતે વાપરીએ? અમે કોર્પોરેટરને 5-6 દિવસથી કમ્પ્લેન કરીએ છીએ, કોઈ આવતું નથી। આખરે અમારે મીડિયાનો સહારો લેવો પડ્યો છે। અમારા નાના નાના બાળકો, આ છોકરી અમારી 2 દિવસથી બીમાર છે, એક છોકરાને અમે 8 દિવસ એડમિટ કરેલો હતો હોસ્પિટલમાં, મારા બીજા 2 બાળકો પણ બીમાર છે, દાદી પણ બીમાર છે। તંત્રને ઉજાગર કરો, વોટ લેવા માટે તો પગમાં પડે છે, જ્યારે વોટ લેવાના થાય છે ત્યારે પગમાં પડે છે। અમે ફોન કરીએ છીએ તો ફોન રિસીવ નથી કરતા, કોઈ આન્સર નથી કરતા। અને વેરા લેવાના હોય ત્યારે ઘરમાં ધક્કા ખાય છે, ઢગલા ને ઢગલા વેરા લે છે, અમે પાણી વેચાતું લાવીને પીએ છીએ, વેરા ભરીએ કે પાણીના રૂપિયા કરીએ? દિવાળીનો તહેવાર છે, આજે મારા ઘરમાં મહેમાન છે, મહેમાનોને આવું પાણી પીવાડવાનું મારે? ધોરણ 12 પછી કેનેડામાં ઓછામાં ઓછા બજેટમાં કઈ રીતે સ્ટડી કરી શકાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SET ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટી ના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ। તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા। વડોદરાના ન્યૂ VIP રોડ પર એક રિક્ષામાં લૂંટનો બનાવ બનતા પોલીસ એક્શનમાં આવી છે। વડોદરાના કિશનવાડી વિસ્તાર પાસેથી ફરિયાદી દાનિશભાઈએ પોતાના વતન જવા માટે, તેઓ ડેપો જવા માટે ઘર પાસેથી રિક્ષામાં બેઠા અને થોડા જ અંતરે રિક્ષા ચાલકે દાનિશભાઈને રિક્ષામાંથી નીચે ઉતારી દીધા હતા। નીચે ઉતારવાના સમયે જ દાનિશભાઈએ પોતાની પાસે મૂકેલા રોકડા ₹8,000 તથા મોબાઈલ તેમની પાસે નહીં જણાઈ આવતા રિક્ષામાં બેઠેલા લોકોને પૂછતા રિક્ષામાં સાથે બેઠેલા 3-4 જણા લોકોએ ચાકુ બતાવીને દાનિશભાઈને ધમકાવ્યા હતા અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા। આ બાબતને લઈને વારસિયા પોલીસ સ્ટેશનમાં દાનિશભાઈએ ફરિયાદ આપવાની તજવીજ હાથ ધરી છે। ઘર સે નિકલા થા બસ સ્ટોપ કે લીએ બીચ મેં કિશન ચોકડી સે રિક્ષા પકડી ઓર ઉન્હોને આગે ઉતાર દિયા, મોબાઈલ ઓર પર્સ મેં કુછ 8-1,000 રૂપિયે તો લેકર ગયે, બસ ઇતના। કેસે લૂટા? કેસે? મતલબ રિક્ષા મેં ઉન્હોને નિકાલ લ્યા, મેં નીચે ઉતરા તો મેકો લગા કે મોબાઈલ ઓર પર્સ ચોરી હો ગયા, જબ મેને દેખા તો ઉન્હોને ચાકુ દિખાયા ઓર મેં પીછે હુઆ તો રિક્ષા લેકે ચલે ગયે। કિતને જાન થે વો લોગ? 4 લોગ થે, રિક્ષા ભી મિલા કે 4 લોગ। કુછ નંબર મો દિખાયા? નહીં કુછ નહીં। પોલીસ ફરિયાદ આપને કેસે? હા, પોલીસ ફરિયાદ આપને કી? પોલીસ ફરિયાદ કર રહે ના। હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી, એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર। વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ। વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી। ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લાએ પાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર કચેરીએ પહોંચી દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી।
દિવાળીની શુભેચ્છાની સાથે વડોદરાના વિકાસ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે આજની આ મુલાકાત બાબતે બાળુ શુક્લાએ જણાવ્યું હતું કે ઘણા સમય બાદ હું મળ્યો છું અને દિવાળીની શુભેચ્છા બેઠક હતી. સાથે સાથે વડોદરામાં જે વિકાસના કામો ચાલી રહ્યા છે તેની પણ ચર્ચા કરવામાં આવી હતી. એક તો ઘણા વખતથી સાહેબને મળ્યો નહોતો અને એક ફક્ત દિવાળીની શુભેચ્છા ભેટ હતી અને સાથે સાથે વડોદરામાં જે વિકાસના કામો ચાલે તેની ચર્ચા હતી. થેન્ક યુ. કોઈ નહીં, જનરલ કોઈ નહીં. ના ના, જનરલ આમ જ. સફાઈ કર્મચારીઓ પણ કાલે પણ રજૂઆત કરી હતી પણ આજે પણ આવ્યા છે. ના ના ના. અને હવે લઈશું એક બ્રેક, આપ જોતા રહેજો ડીએનટીવી ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. ધોરણ 12 પછી કેનેડામાં ઓછામાં ઓછા બજેટમાં કઈ રીતે સ્ટડી કરી શકાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SETના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસ કોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરા થી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયર ના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વરડામાં પાસેની એક હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી ટ્રકમાંથી 27 લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, પરંતુ ટ્રકમાં કોઈ હાજર નહીં હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. દિવાળીના તહેવારમાં દારૂની રેલમછેલ કરવા માટે બુટલેગરો દારૂનો જથ્થો રાજ્ય બહારથી મંગાવી રહ્યા છે. ત્યારે શુક્રવારે જિલ્લા LCBની ટીમ જિલ્લામાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન LCB PI કૃણાલ પટેલને બાતમી મળી હતી કે એક બંધ બોડીની ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરતથી વડોદરા તરફ જવાની છે અને હાલમાં નેશનલ હાઈવે 48 પર ભરૂચથી વડોદરા તરફ આવતા ન્યૂ સલતોજ હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી છે. જેના આધારે LCB ટીમના જવાનોએ હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી આ ટ્રકમાં તપાસ કરતા કોઈ મળી આવ્યું ન હતું. ટર્બો ગાડીના પાછળના ભાગમાં ચકાસણી કરવામાં આવતા કાપડના કતરણના કચરાના થેલાઓ હટાવી રહી જોતા વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખવામાં આવ્યો હતો, જેથી પોલીસે 27,73,000 વિદેશી દારૂના જથ્થા સાથે ટર્બો ટ્રક ₹10 લાખ સહિત ₹37,38,000 મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ દ્વારા ટ્રકના ડ્રાઈવર, દારૂનો જથ્થો મોકલનાર તથા મંગાવનારની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે. દારૂના જથ્થા સહિતનો મુદ્દામાલ વરણમાં પોલીસને સોંપવામાં આવ્યો છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. કેન્દ્રીય સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતા જોઈને તેઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ભવ્ય પ્રોજેક્શન મેપિંગ શોનો આનંદ પણ ઉઠાવ્યો હતો. તેની ભવ્ય રજૂઆત જોઈ માનનીય મંત્રી મંત્રમુગ્ધ થઈ ગયા હતા. મોડી સાંજે ડોક્ટર જીતેન્દ્ર સિંહે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મોડી સાંજે વ્યૂઇંગ ગેલેરીમાંથી સરદાર સરોવર બંધનો નજારો પણ જોયો. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ નર્મદા આરતીના દર્શન પણ કર્યા. નર્મદા આરતીની આધ્યાત્મિકતા જોઈ તેઓ ભાવ વિભોર થઈ ગયા હતા. તો નર્મદા આરતી બાદ ઘાટ પર જ એક શાનદાર લેઝર શોનું પ્રદર્શન પણ માનનીય કેન્દ્રીય મંત્રી સમક્ષ કરવામાં આવ્યું. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહનું ડેપ્યુટી કલેક્ટર શ્રી શિવમ બારિયાએ સ્વાગત કર્યું હતું અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મોમેન્ટો તેમજ એક પુસ્તક ભેટમાં આપ્યો. આ પ્રસંગે ડોક્ટર સિંહ સાથે લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય વહીવટી એકેડેમીના ડાયરેક્ટર શ્રી રામ તરણી કાંતિ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ડોક્ટર જીતેન્દ્રસિંહ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પોતાની ટૂંકી યાત્રાથી ખૂબ જ સંતુષ્ટ જણાયા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા વિવિધ આકર્ષણોના વ્યવસ્થિત તેમજ સ્વચ્છ મેન્ટેનન્સ માટે તેમણે સ્થાનિક વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. ધોરણ 12 પછી કેનેડામાં ઓછામાં ઓછા બજેટમાં કઈ રીતે સ્ટડી કરી શકાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SET ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટી ના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસ કોર્સ રોડ, વડોદરા. ડભોઈ તાલુકામાં બનાવટી માવાની ફેક્ટરીઓ અને આ માવામાંથી બનતી મીઠાઈના વેપારીઓને ત્યાં વડોદરા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને માવાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જાગૃત નાગરિકોમાંથી જાણવા મળ્યા મુજબ ડભોઈ તાલુકા મથક ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીની ખાલી જગ્યાએ વડોદરાના ઇન્ચાર્જ અધિકારી પોતાના સમય આવી જતા રહેતા હોવાને લઈને ભેળસેળવાળી મીઠાઈ બનાવનારાઓને મોકળું મેદાન મળી ગયું હોવાના સમાચાર મીડિયામાં પ્રસિદ્ધ થતા જ ડભોઈ શહેરમાં હાલ આગામી દિવાળીના તહેવારને લઈને મીઠાઈ ફરસાણની દુકાનોમાં વડોદરા ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ દ્વારા દરોડો પાડી મીઠાઈ અને માવાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ત્યારે ડભોઈ તાલુકા અને શહેરના નગરજનોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર સામે શું પગલાં લેવામાં આવશે તેમ નગરમાં ચર્ચાઈ રહ્યું હતું. ડભોઈ તાલુકાના કેટલાય ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના અંધારું થતાં જ સિન્થેટિક માવાની ભઠ્ઠીઓ તપવા માંડે છે, જે માવો વહેલી સવારે ડભોઈ અને વડોદરા ઠલવાતો હોવાની વિગત બહાર આવી છે, જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. ત્યારે ડભોઈમાં છેલ્લા ઘણા સમયથી ફૂડ એન્ડ ડ્રગ્સની જગ્યા ખાલી હોય ભેળસેળવાળા દૂધ, મીઠાઈ અને બગડી ગયેલા ફળફળાદી વેપારીઓ બિંદાસપણે વેચાણ કરતા નજરે પડે છે. હવે
ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. વડોદરા શહેરના રાવપુરા સ્થિત કોઠીપોળ જૈન મંદિરમાં પરમ હેલ્થ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડોદરાના રાવપુરા કોઠીપોળ શ્રી શાંતિનાથજી જૈન દેરાસર ખાતે પરમ વેલફેર ફાઉન્ડેશન દ્વારા અને જૈન સમાજ વિજય વલ્લભ હોસ્પિટલ આ બંનેના સંકલનથી દીપક ગાંધી તથા તમામ સભ્યો દ્વારા પરમ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા હતા, જેમાં 400થી વધુ લોકોને કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિજય વલ્લભ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ ફ્રી મળશે અને જેની અંદર એક્સરે, લેબોરેટરી ટેસ્ટ, કન્સલ્ટિંગ ફીસ એક પણ રૂપિયો ભરવાની જરૂર નહીં પડે. ત્યારે આ આયોજનને લઈને હજી પણ ભવિષ્યમાં 400-500 કાર્ડનું વિતરણ કરવામાં આવશે. ભવિષ્યમાં 1000 પરિવારોને આવા કાર્ડ વિતરણ કરવામાં આવશે, જેથી આ પરિવારોને આ મેડિકલ ટ્રીટમેન્ટમાં ખૂબ જ રાહત મળી શકશે. જય હિન્દ, જય જિનેન્દ્ર. પરમ વેલફેર ફાઉન્ડેશન અને જૈન સમાજની વિજય વલ્લભ હોસ્પિટલ એ બેના સંકલનથી આજે લગભગ 400થી વધારે ફેમિલીને, પરિવારોને, એટલે 1200-1500 વ્યક્તિ માટેનું એક હેલ્થ કાર્ડ વિતરણ કરવામાં આવી રહ્યું છે. અને આ હેલ્થ કાર્ડ દ્વારા આ કાર્ડ હોલ્ડર દરેક પરિવારને વિજય વલ્લભ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ ફ્રી મળશે, જેની અંદર એક્સરે, લેબોરેટરી ટેસ્ટ અને કન્સલ્ટિંગ એનો એક પણ રૂપિયો ભરવાની જરૂર નહીં પડે. અને આનું અમારું આયોજન હજુ ભવિષ્યમાં બીજા 400-500 કાર્ડ ઇસ્યુ કરવાનું છે, એટલે ભવિષ્યમાં 1000 પરિવારોને આવા કાર્ડ અમે અર્પણ કરીશું, જેથી 1000 ફેમિલીને આ મેડિકલ ટ્રીટમેન્ટમાં ખૂબ જ રાહત મળી શકશે. અને સાથે સાથે કરજણની હોમિયોપેથી કોલેજ એના દ્વારા અહીંયા વાડીમાં એક ક્લિનિક ચાલે છે, ત્યાં હોમિયોપેથી કોલેજની એ ક્લિનિકમાં હોમિયોપેથી કન્સલ્ટિંગ અને દવા પણ આ કાર્ડ હોલ્ડરને ફ્રી આપવામાં આવશે. ભવિષ્યમાં અમે આયુર્વેદિક અને બીજી ઓલ્ટરનેટ થેરાપી માટે પણ આ કાર્ડ ઇલિજિબલ થાય એવો અમારો પ્રયત્ન રહેશે. વડોદરા શહેર શ્રી કોઠીપોળ જૈન સંઘ ખાતે પરમ વેલફેર ફાઉન્ડેશન તરફથી 300 જેટલા કુટુંબોને કાર્ડ કાઢવામાં આવ્યા છે. જે કાર્ડ વિજય વલ્લભની અંદર પોતાની શારીરિક લેબોરેટરી ટેસ્ટથી માંડી અને જે પણ કંઈક હોય વિનામૂલ્યે ત્યાં આગળ એનો ટેસ્ટ થશે. આવા કાર્યની અંદર પરમ સેવા કેન્દ્ર ચલાવતા શ્રી દીપકભાઈ ગાંધી ખૂબ સુંદર સામાજિક રીતનું, સામાજિક સ્તરનું, આ ઉચ્ચ સ્તરનું એક કાર્ય કરી રહ્યા છે. અને એ પોતે મૂળભૂત કોઠીપોળ જૈન સંઘના સભ્ય હતા, અત્યારે પણ છે. અને આ દીપકભાઈના કાર્યને કોઠીપોળ જૈન સંઘ પૂરીપૂરી અનુમોદના કરે છે અને કાર્યને બિરદાવે છે. આજના દિવસે કોઠીપોળ જૈન સંઘ ખાતે દરેક કુટુંબના જરૂરિયાતવાળા જે કાર્ડ છે એ લોકોને બનાવી અહીંયા આગળ ઉપસ્થિત કર્યા, તેઓને દર્શનનો પણ અહીંયા આગળ લાભ મળ્યો. ખૂબ ખૂબ પૂરીપૂરી આ કાર્યની અમે ફરીથી અનુમોદના કરીએ છીએ. નરેન્દ્ર, પરમ વેલફેર ફાઉન્ડેશન કાર્ડવાળા આ કાર્ડો આપવાથી બધા ફેમિલીઓને રાહત મળશે અને એમને કોઈ પણ જાતની એમાં એક્સરે, એના રિપોર્ટના પણ કોઈ પણ પૈસો આપવો નહીં. અત્યારે લગભગ કેટલા 400 કાર્ડ ઇસ્યુ કરવામાં આવે છે અને બાકીના બીજા પણ હજુ કરવાની ભાવના છે તો એ પ્રમાણે કરવામાં આવશે. અને કરજણ હોમિયોપેથિક છે એમાં પણ દવાનો લાભ વગર પૈસે મળશે. ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. શક્તિપીઠ અંબાજીમાં એક માઈ ભક્ત દ્વારા મંદિરને સોનાનું દાન અર્પણ કરવામાં આવ્યું છે. સોનાના કુલ 7 સિક્કા ભક્ત દ્વારા અંબાજી મંદિરને દાન કરવામાં આવ્યા છે. આ 7 સોનાના સિક્કાની કિંમત 39,78,000 થાય છે.
અને આ દાન પેટે અંબાજીમાં આપવામાં આવ્યા છે. અને હવે લઈશું એક બ્રેક, આપ જોતા રહેજો ડીએનટીવી ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ધોરણ 12 પછી કેનેડામાં ઓછામાં ઓછા બજેટમાં કઈ રીતે સ્ટડી કરી શકાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SET ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટી ના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસ કોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. ડભોઈ શિનોર ચોકડી પાસે એક ટ્રક અને આઈસર ટેમ્પા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં આઈસર ટેમ્પાના ડ્રાઈવરને ગંભીર ઈજા પહોંચતા સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રોડ ઉપર આવેલ ડભોઈ શિનોર ચોકડી ખાતે ટ્રક અને આઈસર ટેમ્પા વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં આઈસર ટેમ્પાનો ડ્રાઈવર પોતાના કેબિનમાં ફસાઈ ગયો હતો. ઈજાગ્રસ્ત ચાલકને JCBની મદદથી 1 કલાકની જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે કે આ અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ત્યાં બેઠેલા લોકો પણ ગભરાઈ ગયા હતા. આસપાસના રહીશોએ આવી અને પોલીસ દ્વારા ફસાયેલા ડ્રાઈવરને કાઢવા માટે 1 કલાકની જહેમત બાદ બહાર કાઢી 108 દ્વારા તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા સંખેડા તાલુકાના ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા કપાસના પોષણક્ષમ ભાવને લઈને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કપાસના જે ભાવ વેપારી આપે છે તે પોષાય તેમ નથી, જેથી વહેલી તકે સરકાર દ્વારા CCI ચાલુ કરી કપાસ ખરીદે અને પોષણક્ષમ ભાવ આપે તેવી માંગણી કરવામાં આવી હતી. ખેડૂતોના હિતમાં પ્રત્યેક ક્વિન્ટલ 1,000 રૂપિયા બોનસ જાહેર કરે અને જો આમ કરવામાં સરકાર નિષ્ફળ જશે તો હિત રક્ષક સમિતિ દ્વારા સંખેડા તાલુકામાં ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ખેડૂતને પોષણક્ષમ ભાવ નથી મળતા, એ અમારી મુખ્ય માંગણી છે. કપાસ પકડ સંખેડા તાલુકાના તમામ ખેડૂતો મુખ્યત્વે કપાસ પકડતા ખેડૂતો છે અને કપાસમાં દર વર્ષે વર્ષે કપાસના ભાવની પરિસ્થિતિ ડાઉન થતી જાય છે. મોંઘવાળીમાં તમામ દવા, ખાતર, બિયારણ, દવાના વેપારમાં તો એવું છે, દવાના ડબલા પર લખેલી કિંમત જુદી હોય છે અને વેપારીઓ લે છે જુદી. તો સરકાર એમાં કંઈક નિર્ણય કરે કે ભાઈ ફિક્સ રેટ કરે અને ખેડૂતને એમાં ફાયદો થાય એવું કરાય. સરકાર મુખ્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ એવું કહેતા હતા કે ખેડૂતની આવક 2022માં બમણી કરી દઈશું. 2022માં બમણી ના થઈ તો કંઈ નહીં, જે હતી એના કરતાં ઘટી ગઈ. એટલે બમણી ના કરવી તો કંઈ નહીં, ખેડૂત જીવે એવું કરાવો તો સારું. અને આ જે ભાવ છે આ ભાવમાં વહેલામ વહેલી તકે 1,000 રૂપિયા બોનસ, આમ તો આજની તારીખમાં 10,000 રૂપિયા ભાવ ક્વિન્ટલનો હોવો જ જોઈએ. મોંઘવાળી પ્રમાણે અમે એ નથી માગતા, પણ જે આ 6,500 રૂપિયામાં અમારી પાસેથી કપાસ પડાવી લેવામાં આવે છે એની જગ્યાએ અમને 8,000 રૂપિયા ભાવ મળે એવી અમારી મુખ્ય માગણી છે. એટલે વહેલામ વહેલી તકે આ વિષય ઉપર નિર્ણય કરી અને ખેડૂતના હિતમાં નિર્ણય થાય એવી અમારી મુખ્ય માગણી છે. અને જો આ નિર્ણય
નહીં થાય અને નહીં કોઈ નિર્ણય લે તો અમે દિવાળી પછી ઉગ્ર આંદોલન સરકારની વિરુદ્ધમાં કરવાના છીએ. આપનું નામ? જયેન્દ્ર વિપિનભાઈ બારી. હા બોલો. આજ રોજ ગુરુ કૃષ્યામૃત યોગના પવિત્ર દિવસે ખેડૂતોએ કપાસના પોષણક્ષમ ભાવ મળે અને સીસીઆઈ સત્વરે ચાલુ ખરીદી કરે અને સીસીઆઈની ખરીદી ઉપર પ્રતિ ક્વિન્ટલ 1,000 રૂપિયા બોનસ મળે એના માટેનું આ એક ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા રેલી સ્વરૂપે આજે મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપેલ છે. જો સરકાર પ્રતિ ક્વિન્ટલ 1,000 રૂપિયા બોનસ નહીં જાહેર કરે તો આ દિવાળી પછી અમે ઉગ્ર આંદોલન કરીશું એની અમે સરકારને ચેતવણી આપીએ છીએ. કારણ કે આટલા ભાવમાં અમારી ખેડૂતોની દિવાળી તો બગડી જ છે, છતાં અમે દિવાળી પછી જ ઉગ્ર આંદોલન કરીશું ત્યાં સુધીનો અમે સમય આપીએ છીએ. ચેતી જાય અને 1,000 રૂપિયા બોનસ આપીને સીસીઆઈની સત્વરે ખરીદી ચાલુ કરાવે એ જ અમારી માગણી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.